আজে শ্রী স্বামীনারায়ণ গুরুকুল বিদ্যাসাগর স্কুল মা গণিত মা চৌথা পিরিয়ড মানে আপনি মিলিয়ে আছে অনলাইন শিক্ষা মা তো ত্রিজা পিরিয়ড ની અંદર આપણે બહુપદી ના અવયવ કેમ પડે તે તમને શીખવાડ્યું એના માટે એના નિયમ પણ લખાવ્યા હતા અને પછી ત્રણ ઉદાહરણ જે છે એ તમને બોર્ડમાં ગણીને સમજાવ્યું હવે આપણે અહીંયા પ્રકરણ 2.2 એની અંદર બહુપદીના અવયવ પાડી તેના શૂન્ય શોધવાના છે અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ શોધવાનો છે તો પહેલા આપણે હવે અવયવ કેમ પડે એ શીખી લીધા પછી હવે બહુપદીના શૂન્ય કેમ શોધાય તે આજે આપણે શીખવાના છીએ તો અહીંયા પહેલેથી થોડું બોર્ડ પર કરી રાખ્યું છે એ તમને હું સમજાવવા જઉં છું તો હવે આ અવયવ હતો તમને બોર્ડમાં શીખવાડ્યો તો ત્રીજા પીરિયડમાં એક્સ વર્ગ વત્તા ચાર એક્સ ઓછા 45 તેના અવયવ આપણે પાડ્યા હતા તો એના અવયવ આપણે એક્સ વત્તા 9 અને બીજો એક્સ ઓછા 5 આવા આપણને મળ્યા હતા હવે તો આ જે બે અવયવ મળ્યા તેના ઉપરથી આ બહુપદીના શૂન્યો કેવી રીતે મેળવવા તો એના માટે થઈને એક્સ વત્તા 9 ને એક્સ ઓછા 5 આ બે જે અવયવ મળ્યા તો એક પહેલો અવયવ એક્સ વત્તા 9 છે એના બરોબર શૂન્ય લ્યો બરોબર છે હોય એના બરોબર જ્યારે શૂન્ય હોય અને બીજો અવયવ એક્સ ઓછા 5 એના બરોબર જ્યારે શૂન્ય હોય ત્યારે આ જે બહુપદી છે આપણે એક્સ વર્ગ વત્તા 4 એક્સ ઓછા 45 એની કિંમત શૂન્ય અને તેથી આ x વત્તા 9 બરાબર 0 એટલે x બરાબર આ 9 0 બાજુ લઈ લો ઓછા 9 થાય આ 5 x ઓછા 5 બરાબર 0 એટલે આ 5 આ બાજુ લઈ લો તો x બરાબર વત્તા 5 તો આ ઓછા 9 અને 5 એ આ જે બહુપદી છે x વત્તા 4 x ઓછા 45 એના આ શૂન્યો કહેવાય તેથી બહુપદીના શૂન્યો શોધવા એટલે બહુપદીના સૌપ્રથમ અવયવ પાડો અવયવ પાડી અને એના જે બે અવયવ મળ્યા છે તે બંને અવયવની માં x ની કિંમત મેળવો તે બહુપદીના શૂન્યો થાય હવે આ શૂન્યો મળી ગયા પછી આપણે આગળ શીખવાનું છે બહુપદીના શૂન્યો અને એના સહગુણક બહુપદીને એના વચ્ચેનો સંબંધ શું છે તે તો એનો સૂત્ર છે કે બહુપદીના શૂન્યોનો સરવાળો બરાબર ઓછા જે આવી રીતની દ્વિઘાત બહુપદી જે છે તે એક્સ વર્ગ ax વર્ગ વત્તા bx વત્તા c આ જે દ્વિઘાત બહુપદી છે એનું પ્રમાણિત સ્વરૂપ છે તો શૂન્યનો સરવાળો બરાબર ઋણ આ x નો સહગુણક મધ્યપદ x નો સહગુણક ભાગ્યા x વર્ગ નો સહગુણક આ એનો સૂત્ર તો હવે આપણે એ જોઈએ કે આપણે આ જે x વર્ગ વત્તા 4 x ઓછા 45 છે અને 2 શૂન્ય છે ઓછા 9 અને 5 પણ અહીંયા આ જે બહુપદી છે અને એનો જે આપણે આ અહીંયા શૂન્યનો સરવાળો શોધવાનું જે સૂત્ર રહ્યું તેમાં જો ઓછા કરે મેળવીશું x નો સહગુણક એટલે x નો સહગુણક ને 4 છે માટે 4 મેળવવાના આ ઋણ છે તો સૂત્રમાં જ આપેલા છે એટલે ઋણ છે અને છેદમાં x વર્ગ નો સહગુણક જે 1 છે એટલે 1 આવે કાંઈ ન હોય એની આગળ ત્યારે x વર્ગ નો અહીંયા સહગુણક 1 ગણાય તો ઓછા 4 ભાગ્યા 1 બરાબર ઓછા એ શૂન્યનો સરવાળો મળ્યો હવે સાદી રીતે તાળો મળ્યો તો બહુપદીના શૂન્યો આ 2 છે ઓછા 9 અને 5 અહીંયા તો એ બેનો સરવાળો કરો છે ઓછા 9 વત્તા 5
તો બરાબર ઓછા 4 આવે જે આ બે મળી ગયા આવો એમ શૂન્ય અને સહગુણકના શબ્દમાં બીજું સૂત્ર છે શૂન્યનો ગુણાકાર એનો સૂત્ર છે અચળ પદ બહુપદીનું ભાગ્યા x વર્ગનો સહગુણક તો આ બહુપદીમાં અચળ પદ ઓછા 45 છે એટલે ઓછા 45 નીકળ્યું ભાગ્યા x વર્ગનો સહગુણક જે 1 છે એટલે 1 તેથી શૂન્યનો ગુણાકાર ઓછા 45 ભાગ્યા 1 બરાબર ઓછા 45 થાય હવે સાદ્રિકતાઓ મેળવી લઈએ તો શૂન્યનો ગુણાકાર બરાબર 2 શૂન્ય મળ્યા હતા ઓછા 9 ને 5 એ બેનો ગુણાકાર ઓછા 9 ને 5 એટલે ઓછા 45 જે પાછો બેનો તાળો મળ્યો તો આવી રીતે બહુપદી એના શૂન્ય કેમ શોધાય શીખવાડ્યું શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ આ તમને અહીંયા બોર્ડમાં આ શીખવાડ્યું આ બરોબર ઘરે ફરી પાછું ધ્યાન રાખો બધા બરોબર છે ફરી પાછું પણ જોઈ લે કે બહુપદીના શૂન્ય શોધવા પહેલા શું કરવાનું બહુપદીના પહેલા અવયવ કાઢો અવયવ મળી ગયા પછી જે બે અવયવ મળે એ બે અવયવ જ્યારે પહેલા અવયવ બરાબર શૂન્ય અને બીજા અવયવ બરાબર શૂન્ય લઈએ ત્યારે આપણે જે બહુપદી હોય છે એની કિંમત શૂન્ય થાય અને તેથી આવી રીતે જે પહેલો અવયવ છે x વત્તા 9 બરાબર શૂન્ય લઈએ તો x બરાબર આપણે ઓછા 9 અને x બરાબર ઓછા 5 બીજો અવયવ છે તો એના માટે x બરાબર 5 મળે x ઓછા 5 પર 0 લીધું એટલે આ ઓછા 5 એને અહીંયા લઈ જાઓ વત્તા 5 થાય માટે એની કિંમત થઈ ગઈ આ બે આ બહુપદીના શૂન્ય મળે કહેવાય ઓછા 9 અને 5 તો પહેલા બહુપદીને શૂન્ય મેળવો પછી શૂન્યને સહગુણકનો સંબંધ તેના બે સૂત્ર યાદ રાખવાના શૂન્યનો સરવાળો બરાબર x નો ઓછા x નો સહગુણક ભાગ્યા x વર્ગનો એટલે x એટલે મધ્યમ પદ છે અને x વર્ગ એટલે પ્રથમ પદ છે રકમ ઉપરથી લખવાનો x નો સહગુણક અહીંયા 4 છે માટે આ 4 આ નિયમના છે સૂત્રના ઓછા છે ભાગ્યા x વર્ગનો સહગુણક જે મે 1 કહેવાય એટલે એ બે નો ભાગાકાર કરશો તો અહીંયા ઓછા 4 આપણને મળશે એવી રીતે શૂન્યનો ગુણાકાર તેનો સૂત્ર છે તેમાં તમે કિંમત મૂકશો તો તમને શૂન્યનો ગુણાકાર સાથે સાથે સાદા સરવાળા બાદબાકી સરવાળા ગુણાકારને લીધે પડે તમને તાળો પણ મેળવી શકો તો આવી રીતે શૂન્ય બહુપદીના શૂન્ય શોધવા અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ કેમ શોધાય તે આપણે જોયું હવે આપણે આ અન્ય ઉદાહરણ લઈને તમને શીખવાડ્યું છે બુક ચોપડીનું ઉદાહરણ લઈ અને તમને આપણે તો સ્વાધ્યાય 2.2 છે આ એમાં આ પહેલો દાખલો જે છે તે આવી રીતે છે બહુપદીના શૂન્ય શોધી શૂન્યનો સહગુણક સહગુણકો વચ્ચેનો સંબંધ સહગુણકો વચ્ચે સંબંધ શોધો
હવે પહેલો દાખલો છે 2x વર્ગ ઓછા 2x ઓછા આ પહેલો દાખલો છે x વર્ગ ઓછા 2x ઓછા ફરી પાછું ત્રીજા પિરિયડ માં તમને જે અવયવ પાઠ શીખવાડ્યું હતું ત્યાંથી શરૂઆત આ દાખલો તેથી આનો અવયવ પડે પહેલા કે 1 ગુણ્યા 8 એટલે ઓછા 8 ઓછા 8 અહીંયા 8 છે એટલે કયા ઘડિયા માં આવે તો પહેલા અહીંયા 1 ગુણ્યા ઓછા 8 બરાબર ઓછા આ પહેલો મુદ્દો બીજો મુદ્દો અહીંયા 8 1 8 અને 4 2 8 આ બે એમાં આ અવયવ છે આ સાચો છે આ છે તે કામ નહીં લાગે એટલે x વર્ગ ઓછા 4x વત્તા 2x ઓછા 8 આવ્યો પછી અવયવ આપણને આવડવા ખૂબ જ જરૂરી છે તે જેટલી ઘરે પ્રેક્ટિસ કરીએ ધડ 9 માંની બુકમાં પણ ઘણા બધા અવયવ છે તે પણ આપણે જોઈ અને શીખી શકીએ તો આગળ આ બંને જે રકમ છે બધે સામાન્ય કાઢવાના છે આ બંનેમાં x સમાન છે તો એ પહેલા આવે એમ આની પાસેથી x ઉપસ્થિતિ 1x લઈએ 1 વધે એની પાસે આની પાસેથી x લઈ લીધો એટલે ઓછા 4 આવે એટલે આ બંનેનો ગુણાકાર કરશો તો પહેલું પદ મળશે x ને ઓછા 4 નો ગુણાકાર કરશો તો ઓછા 4x એ મળશે હવે આગળ એમાં કેમ સામાન્ય કરે અહીંયા 2 ગુણ્યા x છે અને અહીંયા 8 બરાબર શું છે તો કે ઓછા 8 એટલે તેની અંદર 2 ગુણ્યા ઓછા 4 એ આવી રીતની રકમ છે આમ સમજવા તેથી આ બંનેમાં 2x એટલે તો 2 ગુણ્યા x અને ઓછા 8 બરાબર 2 અને આ 2x બરાબર 2 ગુણ્યા x તો આ 2 છે એ સામાન્ય છે બને તેથી આ વત્તા 2 વત્તા 2 લે લીધા પછી એની પાસે x વધે એટલે x થયું અને આમાં 2 લીધે તો પછી ઓછા 4 આવે આ ઓછા 4 તેથી 2 વખત છે એટલે 1 વખત લખીશું અવયવ અને x વત્તા 2 તો આ બહુપદીના અવયવ હોય તો પહેલા અવયવ પડે હવે એના શૂન્યો શોધીએ શૂન્યો શોધવા x ઓછા 4 બરાબર 0 અથવા x વત્તા 2 બરાબર 0 આ ઓછા 4 અહીંયા જાય તો x બરાબર 4 મળે આ બે અહીંયા જાય તો x બરાબર ઓછા 2 મળે બરોબર છે તેથી હવે આ શૂન્ય મળી ગયા આ તેથી બહુપદી ના શૂન્ય મળ્યા 4 ઓછા 2 4 અને ઓછા 2 આ એક જવાબ મળી ગયો શૂન્ય શોધો શૂન્ય આ શૂન્ય મળ્યા હવે શૂન્ય સહગુણક વચ્ચેનો સંબંધ તો તેનું સૂત્ર લખીએ શૂન્યનો સરવાળો બરાબર ગુણ x નો સહગુણ ભાગ્યા x વર્ગ નો સહગુણ બરાબર ગુણ x નો સહગુણ અહીંયા આ ઓછા 2 છે અહીંયા ઓછા 2 છેદમાં x નો સહગુણ 1 છે બરાબર 2 આવશે અને શૂન્યનો ગુણાકાર બરાબર અચળ પદ ભાગ્યા x વર્ગ નો સહગુણ
अचौपदी ऊंचा 8 છે આ ઊંચા 8 ભાગ્યા 2 x વર્ગ નો સહગુણક 1 છે એટલે એટલે આ બરાબર ઊંચા 8 હવે આ બે જે આપણે શૂન્ય મળ્યા એના સરવાળો કરો તો 4 નું 2 જાય એટલે 2 મળે આ 2 જો ભાઈ આ બે નો ગુણાકાર કરો 4 2 8 ઊંચા 8 ગુણાકાર આ ઊંચા એ તાળો પણ મળી જાય તો આવી રીતે આપણે બહુપદીના શૂન્ય શોધી શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ છે તે શોધવાનો હોય છે હવે હજી આપણે એક દાખલો લઈએ અહીંયા બીજો દાખલો લઈએ આપણે એમાં જે છે 6x વર્ગ ઓછા 3 6x વર્ગ ઓછા 3 ઓછા 7x આ રકમને આપણે ફેરવી નાખીએ તો 6x વર્ગ ઓછા 7x ઓછા 3 થાય એટલે હવે આપણે પહેલા એના શૂન્ય શોધવા છે પછી શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ શોધવો છે શૂન્ય શોધવા પહેલા અવયવ પાડો આનો અવયવ પાડીએ 6 3 18 6 ગુણ્યા ઓછા 3 ઓછા 8 ઓછા 18 તે કઈ ઘડીમાં આવશે તો 18 એકો 18 9 2 6 3 18 9 2 18 અને 6 3 18 તો અહીંયા સરવાળો 19 બાદ 73 એટલે એ નથી આવ્યો આમાં 6 ને 3 9 સરવાળો નથી અને 6 બાદ 3 એટલે 3 એ નથી એટલે આ નહીં આ નહીં આવે આ નહીં પણ આ એ હાથ પર 9 માંથી 2 જાય એટલે 7 તેથી અહીંયા આવ્યું આપણે પડશે 6x વર્ગ ઓછા 9x વત્તા 2x ઓછા 3 9 માંથી 2 જાય એટલે 7 અવયવમાં આવા આપણે ભાગલા શોધ્યા પછી આપણને એટલું આવડું છે હું શું કરું મારે શું કરવાનું છે કે મારે 7 કાવા છે ધૂન ધૂન 7 ને મારી પાસે 2 સંખ્યા છે 9 ને તો મારે એને કેવી નિશાની આપવાની તો મારે મોટી રકમ 9 છે અને ધૂન ઋણ દો નાની રકમ 2 છે અને ધન દો તો એ બંનેની બાદબાકી 9 માંથી 2 જાય તો 7 મળે છે ધૂન 7 આવી હવે આપણે એમાં સામાન્ય કાઢવા તો અહીંયા છે 6x વર્ગ બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા x ગુણ્યા x અને ઓછા 9x બરાબર 3 ગુણ્યા ઓછા ગુણ્યા x આમ તેથી આ 3 બંનેમાં છે આ 3 અને આ x આ બંનેમાં છે સામાન્ય 3 x તો પહેલી રકમ પાસે આની પછી શું થયું 3 આ 6x નું 3x સામાન્ય કર્યું તો 2x વધ્યા 2x એ મે હવે જો આ બે નો ગુણાકાર કરશો તો આ મળી જાય તો આની પછી શું થયું ઓછા આ ઓછા આ બે નો ગુણાકાર કરો તો ઓછા ન આવે તો આ બે માં તો અહીંયા પછી 1 લીધો તો 2 ઓછા 3 મળી જાય આવી હવે આ બે વખત જે રકમ છે તે એક વખત લેવાની 2 ઓછા 3 અને 3 વત્તા 1 તો આપણે અવયવ પાડ્યા હવે એના શૂન્ય શું તેથી જો 2x ઓછા 3 બરાબર 0 અથવા 3x વત્તા 1 બરાબર 0
તેથી 2x બરાબર 3 થાય તેથી x બરાબર 3 મૂકી આવશે અહીંયા તેથી 3x બરાબર ઓછા 1 થાય x બરાબર ઓછા 1 મૂકી આવશે તેથી બહુપદીના શૂન્ય મળ્યા 3 મૂકી આવશે અને ઓછા 1 મૂકી આવશે આ બે આપણે એના શૂન્ય મળ્યા તો પહેલો શૂન્ય શોધાય કે શૂન્ય શોધવા માટે અવયવ પાડતા આવડવું બહુ જરૂરી છે હવે એના શૂન્ય સહગુણક વચ્ચેનો સંબંધ તો શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ શૂન્યનો સરવાળો ઋણ x નો સહગુણક x વર્ગ નો સહગુણક બરાબર ઓછા x નો સહગુણક 7 છે ઓછા અને અહીંયા 2 છે 6 તેથી 7 6 આ શૂન્યનો સરવાળો આ બંનેનો જો સરવાળો કરો તો 7 6 થાય 1 અને પછી અહીંયા મેળવી શૂન્યનો ગુણાકાર બરાબર અચળ ભાગ્યા x વર્ગ નો સહગુણક આ સૂત્ર છે એમાં કિંમત મૂકવાની આપણે તો અચળ પદ આ દાખલામાં ઓછા 3 છે અને છેદમાં 6 છે સહ x વર્ગ નો સહગુણક બરાબર ઓછા 1 મૂક્યા છે અહીંયા 3 એક 3 3 છે ઓછા 1 મૂક્યા આ શૂન્યનો ગુણાકાર તો આ શૂન્યનો સહગુણક વચ્ચેનો સંબંધમાં બે વસ્તુ શીખવા તો હવે અહીંયા બાકીના જે દાખલા છે એ હોમવર્ક દાખલો 1 એમાં બીજો અને છઠ્ઠો 2 અને 6 આ બે દાખલા હોમવર્કમાં હોમવર્ક આ બે દાખલા આ તમારે જાતે ગણવાના છે દરેક પડશું હવે પછી આગળ આવતા અઠવાડિયામાં